લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચનો પાર્ટ 3 કમ્પ્લીટ કરી ગયા, અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માસ્ટર ટેબલ જેને કહેવાય, બરાબર ને, એ આપણે સ્ટડી કરી ગયા. એની અંદર આપણે અલગ અલગ 3 કેટેગરીની અંદર કામ કર્યું. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર માસ્ટર ટેબલમાં ટાઈપ્સ ઓફ સેન્ટન્સ પ્રમાણે બદલાતા રિપોર્ટિંગ વર્બ અને એના પ્રમાણે બદલાતા કનેક્ટર્સનું આખું એક કમ્પ્લીટ ટેબલ આપણે સ્ટડી કરી ગયા. એની સાથે સાથે એને રિલેટેડ વાક્યો પણ આપણે જોઈ ગયા એક્ઝામ્પલના રૂપમાં, અને ખાસ મેં જે હોમવર્કમાં તમને વાક્ય આપ્યા હતા આશા છે કે તમે કરી લીધા હશે. હવે આમ જોઈએ ને તો ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆતથી લઈ અને અત્યાર સુધીનું કાર્ય જેટલા પણ આપણે એના માટેના લેક્ચર અટેન્ડ કર્યા, તો એમાં કન્સેપ્ચ્યુઅલ બધું કમ્પ્લીટ થઈ ગયું, મતલબ કન્સેપ્ટ પૂરો થઈ ગયો, સમજાવટ પૂરી થઈ ગઈ. હવે મારો રોલ છે એ થોડો ઘટી જાય અને તમારો રોલ વધી જાય પ્રેક્ટિસના સંદર્ભમાં. પણ અત્યારે જ્યારે સ્કૂલ આપણી બંધ છે અને આપણે ઓનલાઈનના માધ્યમથી મળીએ છીએ, ત્યારે પ્રેક્ટિસ પણ હું તમને કરાવું છું. ખાસ ધ્યાનમાં લેજો, બોર્ડની એક્ઝામમાં જે 4 માર્કનો ઇનડાયરેક્ટ નરેશનનો ટોપિક પૂછાય છે એ વાક્યના રૂપમાં નહીં પણ એ પેરેગ્રાફના રૂપમાં પૂછાય છે, બરાબર. તો પેરેગ્રાફ બનાવતા આપણને આવડવા જરૂરી છે. પેરેગ્રાફ જે આપણને ડાયરેક્ટ સ્પીચના રૂપમાં આપેલો હશે અને આન્સર પેપરમાં એટલે કે આન્સર શીટમાં આપણે એને ઇનડાયરેક્ટ નરેશન બનાવી પેરેગ્રાફના ફોર્મેટમાં જ આપણે એને પરત આપવાનું છે, જેના આપણને 4 રોકડા માર્ક મળવાના છે, બરાબર. તો કન્સેપ્ટમાં માત્ર ને માત્ર તમારે આટલું યાદ રાખવાનું છે. બધાનું જ ક્વિક એક શોર્ટ રિવિઝન રૂપે આપી દઉં કે ઇનડાયરેક્ટ સ્પીચનો મતલબ, જે લાઈવ વાત ન થતી હોય અને ફરી ફરીને વાત થતી હોય કોઈકના માધ્યમથી, મતલબ બીજો વ્યક્તિ ત્રીજાને કહે અથવા પેલો વ્યક્તિ ત્રીજાને કહે અને જે સ્પીચ ઊભી થાય એની ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય, બરાબર, આ મિનિંગ. ત્યાર પછી 3 ગોલ્ડન રૂલ જે આપણે ભણ્યા એ યાદ રાખવાના. કોઈ પણ વાક્ય એ ભૂતકાળનું વાક્ય બની જશે, કોઈ પણ શબ્દ પહેલાંનો શબ્દ બની જશે, અને નંબર 3 કોઈ પણ વાક્ય છે એ વિધાન વાક્ય બની જશે. ત્યારબાદ આપણે માસ્ટર ટેબલ જોયું, એ માસ્ટર ટેબલ બસ આટલી જ બાબતો જેને સમરી રૂપે તમે લખવી હોય કદાચ તો ક્લાસવર્કમાં લખી લેજો, મેઇન યાદ રાખવાની છે. હવે સ્ટાર્ટ કરીએ છીએ પેરેગ્રાફ રાઇટિંગ ઓફ ઇનડાયરેક્ટ નરેશન. તો પેરેગ્રાફ બનાવવા માટે અમુક રૂલ્સ રેગ્યુલેશનનું આપણે પાલન કરવું પડશે, એ હું તમને પહેલાં કહી દઉં, અને પછી આ જ લેક્ચરની અંદર તમને એક પેરેગ્રાફ એક્ઝામ્પલ તરીકે તમારી સામે મૂકું છું. બરાબર ધ્યાનથી જોજો એમાં કયા શબ્દોમાં કેવી રીતે ફેરફાર થાય છે, એક શબ્દ હું સમજાવતો જઈશ, બરાબર છે. શરૂઆતના 5 પેરેગ્રાફ સુધી હું તમારી સાથે રહીશ, પછીનું જે કાર્ય છે ને પછીના પેરેગ્રાફ એ તમને હું હોમવર્કના રૂપમાં આપતો રહીશ. પણ આ 5 પેરેગ્રાફ છે એ 5 અલગ અલગ પેટર્ન છે, બોર્ડમાં દર વખતે અલગ અલગ 5 પેટર્નથી ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ બનાવવા માટે પૂછાય છે. એ 5 પેટર્ન હું તમને સમજાવી દઈશ, એના દરેક શબ્દોને એક શબ્દને ઝીણવટની સાથે તમને હું સમજાવતો જઈશ, જેથી કરી અને બોર્ડના પેપરમાં તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય, ગમે એટલો અઘરો પ્રશ્ન પૂછાય, પછી એ ટેક્સ્ટબુકમાંથી ઉપાડીને પૂછી લે તોય ભલે અને આઉટ ઓફ ધ ટેક્સ્ટ મતલબ બહારનો પેરેગ્રાફ મૂકી દે તોય ભલે, તમારા માટે ઇનડાયરેક્ટ સ્પીચના 4 માર્ક ક્યાંય જશે નહીં. ફાઇન, તો સ્ટાર્ટ કરીએ પેરેગ્રાફ રાઇટિંગ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ. થોડાક રૂલ્સ કહી દઉં શું કરવું. તો કે પેપરની અંદર જ્યારે તમારી સામે ડાયરેક્ટ સ્પીચનો પેરેગ્રાફ આપે તો એ 5 અલગ અલગ પેટર્નમાં હશે, પેટર્ન એ તમને સમજાઈ જશે જ્યારે 5 પેરેગ્રાફ હું તમારી સામે મૂકી દઈશ. પહેલું કામ તમારે એ કરવાનું, પેટર્ન ઓળખો, કઈ પેટર્નમાં આપેલું છે. સપોઝ ઘણા પેરેગ્રાફ એવા આપેલા હશે કે જેમાં ડાયલોગ ફોર્મ આપેલું હોય, મતલબ ડાયલોગ એટલે આવું કે રાહુલ સેઝ પછી આખું વાક્ય, રોહન સેઝ વાક્ય, હર ફાધર હિઝ ફાધર સેઝ આખું વાક્ય, રાહુલ સેઝ આખું વાક્ય. આ સેઝ મતલબ કોલન કરેલી હોય, બરાબર, જોયું છે ને આવું, આને ડાયલોગ ફોર્મ કહેવાય. ઘણીવાર વાક્યના રૂપમાં જ આપેલું હોય, ડાયરેક્ટ વાક્ય આપેલા હોય, આગળ ડેશ કરેલી હોય, નિશાનીઓ કરેલી હોય, કંઈ પણ સિમ્બોલ મૂકેલો હોય. ઘણીવાર એક વાક્ય પૂરું થતું હોય ત્યાં એનો સ્પીકર આવી જતો હોય, પછી એ જ પાછું બીજું વાક્ય બોલતો હોય એટલે એની સાથે જોડેલું હોય, આવી અલગ અલગ પેટર્ન્સ હશે. તો પહેલું કામ તમારે શું કરવાનું છે, પેટર્ન ઓળખો, ક્વેશ્ચન જોઈ અને નક્કી કરવાનું કે આ કઈ પેટર્નનો ક્વેશ્ચન છે. ફાઇન, પેટર્ન ઓળખો પહેલું કામ. નંબર 2, સ્પીકર અને લિસનરને ફાઇન્ડ આઉટ કરી લ્યો,
જોજો ખાસ ધ્યાનથી આ વિડીયોની અંદર હું જે સ્ટેપ તમને શીખવાડું છું ને એ ખાસ નોટ ડાઉન એ કરી લેજો આપણે ક્લાસ વર્કમાં, અને યાદે રાખી લેજો કે પેરેગ્રાફ જો ઇનડાયરેક્ટ બનાવવો હોય તો એમાં આટલા નિયમોને ધ્યાનમાં લેવાના. પહેલું, પેટર્ન ઓળખો, કેવો પેરેગ્રાફ કયા પેટર્નમાં આપ્યો છે એ ઓળખી જાઓ. એ એકવાર તમે ધ્યાનમાં વાંચશો આમ ધ્યાનથી એટલે સમજાઈ જશો. નંબર ટુ, તો કે સ્પીકર અને લિસનર આખા પેરેગ્રાફમાં કોણ કોણ છે ને એ જ ગોતી લેવાનું. હવે ડાયલોગ ફોર્મ આપ્યું હોય ને ત્યારે આ કામ નીકળી જશે, કેમ કે એ તો ખબર જ છે કે ડાયલોગ કોણ બોલે છે એ આગળ આપેલું જ છે. પણ જ્યારે ડાયલોગ ફોર્મ સિવાયની પેટર્ન હોય ત્યારે આપણું કામ આ જવાબદારી બનશે કે આપણે સ્પીકર કોણ છે, મતલબ કોણ બોલે છે, કોને કહે છે, ગુજરાતીમાં યાદ રાખવું હોય તો કોણ બોલે છે ને કોને કહે છે એ ગોતી લેવું. ફાઇન. ત્રીજું કામ જોજો, સ્ટેપ બાય સ્ટેપ તમે લખતાઈ જતા હશો, હું એવી આશા રાખું ક્લાસ વર્કમાં તમે આમ નોંધ કરીને લખતા હશો કે પહેલું કામ પેટર્ન ઓળખો, બીજું કામ જે છે એ સ્પીકર અને લિસનર ગોતી કાઢો, ત્રીજા નંબરે ત્રીજું કામ શું કરવાનું, તો કે વાક્યના ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકારો કેટલા આપ્યા છે એ ગોતી લ્યો. હવે વાક્યના પ્રકારો તમને ખબર છે, માસ્ટર ટેબલમાં તમે જોઈ ગયા, હવે હું અત્યારે અહીંયા રિપીટ નથી કરતો, બરાબર, ટાઈમ બગડે નહીં એના માટે. તો કયા ટાઈપના કેટલા વાક્ય આપ્યા છે એ જોઈ લેવાનું. શક્ય હોય તો એની બાજુમાં તમે લખી શકો કે ભાઈ આ વિધાન, ટૂંકમાં લખો વી, પછી આ પ્રશ્નાર્થ તો પ્ર, આ આજ્ઞાર્થ તો આ, આ ઉદ્ગાર તો ઉ, જે તમને જે રીતે ઠીક લાગે. ક્વેશ્ચન પેપરમાં તમે આ વસ્તુ લખી શકશો. તો તમારે વાક્યના પ્રકાર કેટલા છે એ જોઈ લેવાનું, જેનાથી તમને માસ્ટર ટેબલનો ઉપયોગ કરવામાં સહેલાઈ થશે કે અચ્છા હવે બનશે એવું છોકરાઓ કે પાંચ વાક્યના પ્રકાર છે. જો બહુ મોટો પેરેગ્રાફ આપ્યો હોય ને તો ઘણા એવું કહેતા હોય કે તો સર અઘરું ને, નહીં એ સૌથી સહેલું. કેમ? તો કે જેમ પેરેગ્રાફ મોટો હોય ને એમ વાક્યના પ્રકાર રિપીટ થશે, સમજાય છે? આ ગણિતિક રીતે તમે જુઓ તો પાંચ વાક્યના પ્રકાર છે એટલે પાંચ વાક્ય સુધીનો પેરેગ્રાફ બની શકે. હવે છઠ્ઠું વાક્ય મૂકવું હોય તો શું કરવું પડે? તો કે આ પાંચમાંથી જ કોઈ એકને મારે શું કરવું પડે? ફરીથી રિપીટ કરવું પડે. સાતમું વાક્ય મૂકવું હોય તો ફરી રિપીટ. આઠમું મૂકવું હોય તો ફરી રિપીટ. એમ જેમ મોટો પેરેગ્રાફ બનતો જાય એમ આપણા માટે સહેલું બનતું જાય, અને પેરેગ્રાફ જેમ ટૂંકો એમ વાક્યના ટાઈપ ઓછા મળશે. માની લો ત્રણ લાઇનનો પેરેગ્રાફ છે તો ત્રણ જ વાક્યના પ્રકાર હશે, તોય આપણા માટે સહેલાય કે બે આપણે ઉપયોગ ન કરવા. આમ આપણા માટે સહેલું જ બની જશે ઇનડાયરેક્ટ, રાઈટ? તો ત્રીજું કામ તમારે કરવાનું છે, યસ, વાક્યના પ્રકાર કયા કયા છે એ જોઈ લેવું. બસ આટલું કામ થઈ જાય ત્યાર પછી જ આપણી પેન ઉપડશે, અને એ પેન ઉપાડી અને આપણે ડાયરેક્ટલી આન્સર પેપરમાં જ પ્રશ્નો લખ્યા વગર સીધો જ જવાબ શરૂ કરી દેવાનો છે, બરાબર? હવે આ ત્રણેય કામ બુકના માધ્યમથી હું તમને એક એક્ઝામ્પલથી સમજાવી દઉં, પછી આખો એક પેરેગ્રાફ સોલ્વ કરીને બતાડી દઉં આ લેક્ચરની અંદર વિડીયોના મારફતથી. તમે એક એક શબ્દ સાંભળજો ધ્યાનથી, જોતા જાજો, અને કાંઈ પણ ન સમજાય તો તમે મને વોટ્સએપની અંદર એ કહી શકો કે સર આ પોઈન્ટ નથી સમજાણો કે આ લાઈન નથી સમજાણી, તો હું તમને વોટ્સએપમાં જેનો જવાબ આપી દઈશ, બરાબર છે? સ્કૂલનું ગ્રુપ છે એમાં પણ તમે મૂકી શકો, ડાયરેક્ટલી પર્સનલી મને પણ તમે મોકલી શકો, ફાઇન. પણ એવું બનશે નહીં, દરેક પેરેગ્રાફ સમજાશે અને હોમવર્કના પેરેગ્રાફ હું તમને આપતો રહીશ, ફાઇન. તો હવે સ્ટાર્ટ કરી દઈએ પેરેગ્રાફને સમજવાનો. ત્રણ નિયમ યાદ રહી ગયા કયા કયા? પહેલું, પેરેગ્રાફની પેટર્ન ઓળખો, કયા પેટર્નનો પેરેગ્રાફ છે. બીજા નંબરે સ્પીકર અને લિસનર ગોતી આવો, ગોતી લ્યો પેરેગ્રાફમાંથી. ત્રીજા નંબરે કે પેરેગ્રાફમાં, બરાબર છે, તો ત્રીજા નંબરે આપણે એ ચેક કરી લેશું કે વાક્યના પ્રકાર કેટલા છે, બરાબર. આ ત્રણ કામ થઈ ગયા પછી જ પેન ઉપાડવાની છે, ત્યાં સુધી આપણે આન્સર લખવામાં ઉતાવળ કરવાની નથી. બોર્ડમાં જ્યારે પેપર લખતા હોય ત્યારે પછી જ આપણે આન્સર માટે પેન લેશું અને પછી લખવાનું શરૂ. અને હવે કામ બહુ સહેલું થઈ ગયું હશે. હવે આપણે ઓલા ત્રણ નિયમ અને માસ્ટર ટેબલ ઉપયોગ કરતું જવાનું છે અને પેરેગ્રાફનો આન્સર આવતો જશે. હવે ટાઈમ બગાડ્યા વગર જોઈ લઈએ એક એક્ઝામ્પલ. સો લેટ સ્ટાર્ટ. યસ, તો પેરેગ્રાફ ઓફ ઇનડાયરેક્ટ સ્પીચ. એક્ઝામ્પલ તરીકે અહીંયા મેં ક્વેશ્ચન મૂક્યો છે તમારી સામે. ક્વેશ્ચનને બરાબર ધ્યાનથી જોઈ લ્યો, સમજી લ્યો, અને મેં જે ત્રણ કામ તમને કીધા એ ત્રણ કામ આપણે આની અંદર કરશું. સ્ટેપ બાય સ્ટેપ, બહુ ધીમેથી, સ્લોલી એક એક મુદ્દો હું સમજાવતો જાઉં છું. ખાસ તમારે ધ્યાનથી એને સાંભળતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. ક્વેશ્ચન આખો ન લખવો હોય તમે સ્ક્રીનશોટ લઈ શકો, ડાયરેક્ટ લેતા પણ હશો કદાચ, બરાબર છે? ઓકે, ફાઇન. પેરેગ્રાફ આ રીતે છે, સમજો. ગો ધેર, આ જો વાક્યની એક પેટર્ન છે પેરેગ્રાફ ઉપરની. પેટર્ન નંબર વન, મેથડ નંબર વન મેં લખેલું જ છે. પહેલી પેટર્ન છે જેમાં વાક્ય આપેલા હોય સીધે સીધા ઇન્વર્ટેડ કોમામાં, અને પાછળ લખેલા હશે એના સ્પીકર અને લિસનર, અમુકમાં લખ્યા છે અમુકમાં નથી, તો એ આપણે ગોતી લઈએ હમણાં, બરાબર. પહેલું કામ, પેટર્ન ઓળખાઈ ગઈ. પહેલી પેટર્ન છે ડાયરેક્ટ વાક્ય આપેલા હોય,
જેમાં ડાયલોગ ફોર્મમાં આપેલું હોતું નથી. ડાયરેક્ટ વાક્ય આપેલા છે, જેમ કે અહીંયા છે ગો ધેર, એક વાક્ય થયું. પાછળ લખ્યું છે ઇન્સ્પેક્ટર સાઈડ, આખો પેરેગ્રાફ હું વાંચું છું, જોજો. હવે પેટર્ન ઓળખાઈ ગઈ છે. ઓકે, બીજા નંબરનું કામ આપણે કરવાનું છે કે સ્પીકર અને લિસનર કોણ, તો એ આવી રીતે વાંચશો એટલે મળી જશે. બીજો છે સેન્ટેન્સ વાય, પ્રશ્નાર્થ. આઈ વોન્ટ ટુ ચેક યોર આઈ કાર્ડ. ઓ, આઈ હેવ ફરગોટન ઇટ એટ માય હોમ. આપ્યું છે અહીંયા સેઇડ રાજ. ઓકે, યુ શુડ બી કેરફુલ. હવે રાજ નામનો એક વ્યક્તિ છે, એક ઇન્સ્પેક્ટર નામનો વ્યક્તિ છે. હવે ઇન્સ્પેક્ટર હી પણ હોઈ શકે ને શી પણ હોઈ શકે, રાઈટ? તમે એને હી લખો તોય ચાલે અને સી લખો તોય ચાલે. જોઈ ન સમજાય તો નામ જ લખવું સીધું, ધ ઇન્સ્પેક્ટર. ઓકે, બે વ્યક્તિ છે એ ખબર પડી ગઈ. હવે દરેકમાં ચેક કરી લઈએ કોણ બોલે છે, કોને કહે છે. પહેલું વાક્ય તો આપેલું જ છે, ગો ધેર, ત્યાં જા. ધ ઇન્સ્પેક્ટર સેડ, એટલે કે બોલનાર ઇન્સ્પેક્ટર. તો સાંભળનાર, અહીંયા હું પાછળ લખી નાખું છું રાજ, એટલે કે આર. સમજાય છે, પેટર્ન ઓળખાઈ ગઈ છે. બીજું કામ કરીએ છીએ, સ્પીકર અને લિસનર કોણ એ ગોતીએ છીએ, બરાબર. વાય, હવે સ્વાભાવિક છે કે ગો ધેર કીધું ઇન્સ્પેક્ટરે, તો એ જ પ્રશ્ન ન કરે. શા માટે? એ પ્રશ્ન કોણે કર્યો હોય? એ પ્રશ્ન કરનાર વ્યક્તિ હોય રાજ. અને કોને કર્યો હોય? ઇન્સ્પેક્ટરને એ પ્રશ્ન કર્યો હોય, એટલે કે રાજ ટુ આઈ. ઓકે, આઈ વોન્ટ ટુ ચેક યોર આઈ કાર્ડ, આ કોણે કીધું હોય? રાજે નહીં, પેલા ઇન્સ્પેક્ટરે જ. યસ, તો હું એ લખી નાખું છું આઈ ટુ રાજ, એટલે કે ઇન્સ્પેક્ટરે પ્રશ્ન કર્યો, ઇન્સ્પેક્ટરે કીધું રાજને. ઓ, આઈ હેવ ફરગોટન ઇટ એટ માય હોમ, સેડ રાજ. કીધું જ છે, રાજ બોલે છે, પણ કોને કહે છે? તો કે ઇન્સ્પેક્ટરને. ત્રીજું, યુ શુડ બી કેરફુલ, તારે ધ્યાન રાખવું જોઈએ. આવું કોણ કહેશે? તો કે આવું ઇન્સ્પેક્ટર જ કહે, ઓફકોર્સ. અને કોને કહે? ઇન્સ્પેક્ટર ટુ રાજ. જો આવું કરી લ્યો ને રફ વર્ક ક્વેશ્ચન પેપરની અંદર જ, તો તમારા માટે 50% કામ નીકળી ગયું, સહેલું થઈ ગયું, બરાબર. તો બીજું કામ અહીંયા પૂરું થયું, સ્પીકર લિસનર ગોતી લીધા. હવે ત્રીજું અને છેલ્લું કામ, પછી ડાયરેક્ટ પેરેગ્રાફ આપણે શરૂ કરી દેશું. ત્રીજું જે કામ છે એ છે વાક્યના પ્રકારો ઓળખો. ખાસ હવે અહીંયા સેન્ટેન્સ જોઈને ખબર પડી જવી જોઈએ. અમુક તો એવા વાક્ય છે જે એમને ઉડીને આંખે વળગે છે, જેમ કે જો આર યુ વાય, જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે, તો એ ડેફિનેટલી કેવું હોય કે પ્રશ્ન વાક્ય જોઈ ને સાહેબ. ઓકે, પછી આ અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે, તો એ કેવું વાક્ય હોય? તો કે ઉદ્ગાર વાક્ય હોય. ઓકે, આ ફૂલ સ્ટોપવાળા બે વાક્ય છે, એક આ યુ શુડ બી કેરફુલ અને આઈ વોન્ટ ટુ ચેક યોર આઈ કાર્ડ. તો ફૂલ સ્ટોપવાળા સાદા સીધા વાક્ય એ કેવા હોય? તો કે વિધાન વાક્ય હોય. તો હવે વધુ એક જ, કોણ? ફર્સ્ટ વન, પહેલું. હવે પહેલામાં શરૂઆત જો શેનાથી થાય છે? ગો. ગો એટલે ક્રિયાપદ. મેં તમને યાદ રખાવ્યું છે, આનો એક ટોપિક એ ભણાવ્યો છે કે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય હંમેશા શું કહેવાય છે? યસ, આજ્ઞાર્થ વાક્ય કહેવાય છે, બરાબર. તમે બોલી શકો ચાલુ વિડીયોની સાથે જ, આજ્ઞાર્થ વાક્ય એટલે કે ક્રિયાપદથી શરૂ થતું વાક્ય. તો ખબર પડી ગઈ વાક્યના પ્રકાર, તમે લખી શકો અહીંયા બાજુમાં, તમે જ્યારે તમારી બુકમાં લખતા હો ત્યારે. પહેલું વાક્ય આજ્ઞાર્થ, ત્યારબાદ પ્રશ્ન, પણ પ્રશ્ન એ કેવો છે? જોજો, ટૂંકો પ્રશ્ન છે, આખું નથી પૂછ્યું વાય શુડ આઈ ગો ધેર, એવું નથી કીધું, ખાલી આટલું જ કીધું છે, વાય, શા માટે? તો એનું બનાવશું પણ આપણે ટૂંકમાં. ત્યારબાદ આઈ વોન્ટ ટુ ચેક યોર આઈ કાર્ડ, આ જે વાક્ય છે એ વિધાન વાક્ય, એટલે જોજો આજ્ઞાર્થ, પ્રશ્નાર્થ, વિધાન, ઉદ્ગાર, ચારે ચાર વાક્યના પ્રકાર આવી ગયા. યુ શુડ બી કેરફુલ, હા, આમાં શુભેચ્છાદર્શક વાક્ય નથી. છેલ્લું વાક્ય છે એ કેવું છે? પાછું વિધાન વાક્ય જ છે, બે વિધાન છે, મેં કીધું હતું ને રિપીટ થશે વાક્ય. ઓકે, તો અહીંયા આપણા ત્રણેય કામ કમ્પ્લીટ થયા. કયા કયા? ફરીથી યાદ કરાવું. પહેલાં આપણે પેટર્ન ગોતી લીધી, શું છે પેટર્ન. બીજા નંબરે આપણે સ્પીકર લિસનર ગોતી લીધા, આવી રીતે લખી લીધા બાજુમાં. ત્રીજા નંબરે આપણે જોયું કે વાક્યના પ્રકાર કેટલા છે. આ ત્રણ કામ થઈ જાય પછી જ પેનને ઉપાડવાની છે અને પછી જ લખવાનું શરૂ કરવાનું છે. ફાઇન, હવે એના આન્સર બાજુ જઈએ અને હું એમાં તમને સમજાવતો જાઉં. ખાસ ધ્યાનથી છોકરાઓ, એક એક લાઇનનું ઇનડાયરેક્ટ હું કરતો જાઉં છું, આન્સરમાં તમે જોતા જાજો. મારી પાસે આન્સર લખેલો તૈયાર છે, તમે જ્યારે બનાવો આ વિડીયો જોતા હો એની સાથે સાથે જ આન્સર બનાવજો, બહુ હેલ્પફુલ થશે. ઓકે, પહેલી લાઇન, એક એક લાઇન સમજવાની છે, જરા પણ ઉતાવળ નહીં. જો પહેલો પેરેગ્રાફ સમજાઈ ગયો વ્યવસ્થિત રીતે, તો આગળ ઉપર એકેય પેરેગ્રાફમાં તકલીફ કે પ્રોબ્લેમ નહીં થાય. ફાઇન, આ મારું પ્રોમિસ તમને. ઓકે, પહેલું છે ગો ધેર. અચ્છા, કોણ બોલે છે ને કોને કહે છે એ તો આપણે ગોતી લીધું ને. તો હવે એ કામ પાછું નથી કરવાનું, અહીંયા તમને ખબર છે ઇન્સ્પેક્ટર સેડ એટલે ઇન્સ્પેક્ટર બોલે છે, કોને કહે છે? રાજને. તો શરૂઆત કરી દેશું. ઓ, શ્રી ગણેશાય નમઃ. ધ ઇન્સ્પેક્ટર સેડ, જો અહીંયા સેડ લખ્યું હોય ને તો એ ન હાલે, શું કામ? કેમ કે આપણને હવેથી ખબર પડી કે એ વાક્યનો પ્રકાર તમે લખ્યો હોય બાજુમાં આજ્ઞાર્થ છે, બરાબર. તો આજ્ઞાર્થ એટલે આજ્ઞા, ઓર્ડર, હુકમ આપેલો છે. હુકમ એટલે ઓર્ડર્ડ,
ઇન્સ્પેક્ટર ઓર્ડર્ડ રાજ. આટલું સમજાય? હવે આ ઓર્ડર્ડ કેમ આવ્યું જેને ન ખબર પડે એને એવું માની લેવાનું કે માસ્ટર ટેબલ આપણે પાકું કર્યું નથી. જો પાકું કરી લીધું હશે તો આ ખબર પડી જશે કે ઓર્ડર્ડ કેમ આવે. બરાબર, આજ્ઞાર્થ વાક્ય છે તો એના માટે મૂકવું પડે ઓર્ડર્ડ. ઇન્સ્પેક્ટર ઓર્ડર્ડ રાજ. હવે ઓર્ડર મૂકો એટલે એની સાથે એનું કનેક્ટર ટુ, હકાર વાક્ય છે, નકાર હોય તો નોટ ટુ, ટુ ટુ પછી વી વન ગો અને ગો પછી ધેરનું ધેર. તો પહેલું વાક્ય પૂરું થયું, ધ ઇન્સ્પેક્ટર ઓર્ડર્ડ રાજ ટુ ગો ધેર. ત્યારબાદ હવે બીજું વાક્ય આપણે શરૂ કરીએ ને એ પહેલાંનો મેં એક શબ્દ મૂક્યો છે, તમારા ધ્યાનમાં આવતો હશે કે સર આ શું છે. ઓન હિયરિંગ ધેટ, આ શબ્દને કહેવાય ફિલર, જે પેરેગ્રાફને એક સમાન બનાવે. પેરેગ્રાફ તમે જ્યારે વાંચો ને ત્યારે એમાં વચ્ચે કટકા ન પડવા જોઈએ, એમ ન લાગવું જોઈએ કે વાક્ય અલગ અલગ બનાવ્યા છે. બરાબર, તો એ જોડાઈ જાય એના માટેના જોઈનર, ફિલર, જોડકા શબ્દો એ આવા આવા હશે. એ તમે મન પડે તે મૂકી શકો, પણ એમાં બને ત્યાં સુધી પાંચ પેરેગ્રાફ જોશો ને ત્યાં સુધી યાદ રહી જ જશે ડેફિનેટલી. ઓન હિયરિંગ ધેટનો મતલબ થાય આ સાંભળીને. ગો ધેર ઇન્સ્પેક્ટરે કીધું એટલે રાજે પહેલાં તો સાંભળવું હશે ને, તો આ સાંભળીને રાજનો રિપ્લાય નથી આવતો પણ રાજનો શું આવે છે સામે, પ્રશ્ન. યસ, તો જો અહીંયા બનાવ્યું છે મેં રાજ, હવે પ્રશ્ન એટલે પૂછવું ને. હા, તો પૂછવું એટલે આસ્ક્ડ. રાજ આસ્ક્ડ, જોજો એક એક શબ્દોને આપણે સમજતા જઈશું ધ્યાનથી. રાજ આસ્ક્ડ ધ ઇન્સ્પેક્ટર. હવે અહીંયા મેં જોડી દીધું ધ રીઝન. રીઝન એટલે કારણ. કેમ સર રીઝન લખ્યું? ઉપર તમે વાંચો વાય આપેલું છે, વાયથી શું મળે? કારણ મળે. બરાબર, અચ્છા સર વેન આપ્યું હોત તો ટાઈમ, સમય મળત. સર વેર આપ્યું હોત તો WHERE તો પ્લેસ એટલે કે સ્થળ. જે શબ્દ આપ્યો હશે એને રિલેટેડ અહીંયા શબ્દ મૂકી દેવાનો. રાજ આસ્ક્ડ ધ ઇન્સ્પેક્ટર ધ રીઝન. સર એવું કેમ કર્યું? ઉપર ટૂંકો પ્રશ્ન તો ટૂંકો જવાબ, ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા. બરાબર, ઓકે. ચલો નેક્સ્ટ નેક્સ્ટ સેન્ટન્સ, આન્સરિંગ હિમ. જો વરી ફરીથી મેં અહીંયા જોડી દીધું છે આન્સરિંગ હિમ, આ જોડતો શબ્દ. બરાબર, એને જવાબ આપ તેની સાથે. કોણ બોલે છે હવે અહીંયા અહીંયા જોતું જવાનું ઉપર પાછું પ્રશ્નમાં. ઇન્સ્પેક્ટર, અને એ વાક્ય કેવું છે? આઈ વોન્ટ ટુ ચેક યોર આઈ કાર્ડ. સાદું વાક્ય, વિધાન વાક્ય, અસર્ટિવ વાક્ય, માસ્ટર ટેબલનું પહેલું જ ટાઈપ જેમાં ટોલ્ડ ઉપયોગ થાય. ઇન્સ્પેક્ટર ટોલ્ડ રાજ. સમજાણું? ઇન્સ્પેક્ટર ટોલ્ડ રાજ ધેટ કનેક્ટર. હવે આ હું નથી સમજાવતો ટોલ્ડ કેમ આવ્યું ને ધેટ કેમ આવ્યું. બરાબર, માસ્ટર ટેબલમાં આપણે એની જ ચર્ચા કરી હતી એટલે હવે રિપીટ નથી કરતો. ઇન્સ્પેક્ટર ટોલ્ડ રાજ ધેટ હી વોન્ટેડ. હવે કેમ આવે છે સર હી ને વોન્ટેડ ને? એ જો આઈ, આ વાક્ય આપણે સોલ્વ કરીએ છીએ. આઈ, આઈ તો પોતાના માટે બોલાય પણ આપણે રાજ માટે શું કહેશું? હી, તે. બરાબર, વોન્ટનું ભૂતકાળ, દરેક વાક્ય ભૂતકાળ બની જશે, નિયમ યાદ રાખજો. વોન્ટેડ ટુ ચેક, હવે યોર નહીં પણ તેનું, તેનું એટલે હીઝ આઈ કાર્ડનું આઈ કાર્ડ. હી વોન્ટેડ ટુ ચેક હીઝ આઈ કાર્ડ. રેડી? એન્ડ, જો આ એન્ડથી મેં જોડી દીધું અહીંયા સિમ્પલી એન્ડ. હવે રાજવાળું વાક્ય જોજો, અહીંયા સેડ રાજવાળું વાક્ય આવડું. આ વાક્ય કહું છું, ઓ આઈ હેવ ફરગોટન ઇટ એટ માય હોમ. આ વાક્ય બનાવીએ છીએ તો રાજ એક્સક્લેમેટરી વાક્ય બોલે છે, તો અહીંયા મારે લખવું પડશે રાજ ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. સમજાણું ને આ ફિલિંગ્સ જોડી દેવાની સાથે. રાજ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ ટુ ઇન્સ્પેક્ટર. હવે ટુ ઇન્સ્પેક્ટર કદાચ ન લખો તો ચાલે, તો અહીંયા ધેટ આવી જશે સીધું. ધેટ હી હેડ ફરગોટન. હવે ઉપર જોતા જાજો એટલે સમજાશે. આઈનું હી, હેવનું ભૂતકાળ એટલે હેડ, ફરગોટનનું ફરગોટન, ઇટનું ઇટ, એટ માય હોમ, માય હોમની જગ્યાએ હિઝ હોમ. બરાબર, આ ધ્યેન વધારે પડતું છે, આનું કંઈ જરૂર નથી. ફરગોટન ઇટ એટ હિઝ હોમ. ઓકે, અહીંયા બધા વાક્ય પૂરા થયા પણ એક લાસ્ટ વાક્ય બાકી છે. કેવું વાક્ય બાકી છે? લાસ્ટ, એટલે જ મેં અહીંયા શબ્દ લખ્યો છે જો, એટ લાસ્ટ. સમજાય? આટલું ન આવડે તો ટૂંકું લાસ્ટલી કોમા, અહીંથી વાક્ય જોડાઈ જશે અને છેલ્લું વાક્ય બનશે. ઇન્સ્પેક્ટર બોલે છે, રાજને કહે છે ઇન્સ્પેક્ટર ઇન્ફોર્મ્ડ રાજ. હવે કોઈ ઇન્ફોર્મ્ડ ન આવડે, ટોલ્ડ લખી નાખે તોય ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્સ્પેક્ટર ઇન્ફોર્મ્ડ રાજ ધેટ. ઇન્સ્પેક્ટર જાણ કરે છે રાજને, સમજાવે છે અથવા કહે છે, કહે છે તો ટોલ્ડ સિમ્પલી લખવું હોય તોય ચાલે. ધેટ, ધેટથી જોડાણું. હવે આમાં કીધું છે જોજો, યુ, યુ એટલે કોણ?
તો કે સામેવાળો, સામેવાળો કોણ છે? ઇન્સ્પેક્ટરની સામે કોણ ઊભું છે? તો કે આર્યો, રાજ ઊભો છે. રાજ માટે આપણે શું લખશું? હી, છોકરો છે એટલે. સમજાય છે? ઇન્સ્પેક્ટર ઇન્ફોર્મ્ડ રાજ દેટ હી શુડ નું શૂટ જ રહી, એમાં કોઈ ફેરફાર ન આવે. મોડલ ઓક્ઝિલરી ઓલવેઝ રિમેન્સ સેમ, એમાં ફેરફાર આવતો નથી. ઇન્સ્પેક્ટર ઓર્ડર્ડ રાજ, ઇન્ફોર્મ્ડ રાજ દેટ હી શુડ બી કેરફુલ. હવે અહીંયા પેરેગ્રાફ પૂરો થાય એટલે અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દેવાનું, રાઈટ? એના પછી કંઈ જોઈનર મૂકવાની જરૂર નથી. તો આ હતો પેરેગ્રાફ નંબર 1, પેટર્ન નંબર 1, જે તમને સમજાઈ જ ગઈ હશે 100%, કેમ કે આપણે એક એક શબ્દનું ઇન્ડાયરેક્ટ કર્યું છે. હજી આને તમે તમારી બુકમાં લખી લેશો, ધ્યાનથી ફરીથી એકવાર આવી રીતે હું જેમ બોલતો ગયો એવી રીતે સોલ્વ કરતા જશો એટલે પ્રોબ્લેમ પણ નીકળી જશે, કંઈ કન્ફ્યુઝન હશે એ દૂર થઈ જશે. છતાંય ન સમજાય તો અભી હમ જિંદા હૈ, બરાબર. હવે આ પેરેગ્રાફની અંદર જે ફિલર્સ આપણે જોયા અલગ અલગ, એની જગ્યાએ તમે કંઈ પણ મૂકી શકો. હોન હિયરિંગ ધેટ ન આવડે એમ કોઈ એમ કે સર આટલું બધું ન આવડ્યું તો શું કરવાનું, તો THEN ધેન યાદ રાખવું, ધેન અને એન્ડ ANDE, આ બે વસ્તુ છે ને તમને બધામાં કામ લાગશે, એનો ઉપયોગ તમે કરી શકો. ફાઇન, એ રીતે તમારે આને સોલ્વ કરવાનું છે. ખાસ છોકરાઓ, આ તમારા માટે મેં બહુ જ મહેનત કરી છે. એવું કહેવાય કે કદાચ આ જ વસ્તુ બોર્ડ ઉપર મારે ક્લાસમાં સમજાવવાની હોય તો મનેય મજા આવે વધારે, તમને બટ નેચરલ હું સમજુ છું એમ તમને વધારે મજા આવે સમજવાની. પણ હવે ઠીક છે કે સ્કૂલ અત્યારે સરકારના નિયમો પ્રમાણે ખુલી શકી નથી, તો આપણે ઓનલાઈનના માધ્યમથી પણ હું માનું છું ત્યાં સુધી દિલથી હું ભણાવવાની ટ્રાય કરું છું. તમે પણ દિલથી ભણજો અને ક્લાસવર્કની અંદર આ બધું નોટ ડાઉન કરતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. આજે હોમવર્કમાં કંઈ જ નથી આપતો, માત્ર તમારે અત્યાર સુધીનું બધું પાકું કરવાનું છે અને આ પેરેગ્રાફ એક લખી લેવાનો છે, બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા ટોપિકની સાથે મળીશું, હવે નવો ટોપિક સ્ટાર્ટ કરી દેશું, અને એની સાથે હું આના હોમવર્કના પેરેગ્રાફનો ફોટો પણ તમારા ગ્રુપમાં, તમારા 12માના ગ્રુપમાં મૂકી દઈશ, બરાબર. તો એને તમારે પૂરું કરવાનું રહેશે. ચાલો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. હા, એ યાદ કરાવી દઉં કે આ એક જ પેરેગ્રાફ મેં હજી સોલ્વ કરાવ્યો છે, હજી કદાચ એક વિડીયો લેક્ચર મારે ઇન્ડાયરેક્ટમાં આપવો પડે તો મને વાંધો નથી, કેમ કે 4 માર્ક છે આના. બાકીના 4 પેરેગ્રાફ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું, પણ થોડોક સ્પીડમાં, જેથી કરીને આપણા 5 પેરેગ્રાફ પૂરા થાય, પછી હું તમને જે પ્રેક્ટિસના પેરેગ્રાફ છે એ આપી દઈશ. ફાઇન, મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ટિલ ધેન, સ્ટે એટ હોમ, સ્ટે સેફ, ગુડ બાય.